સુરતમાં ક્રાઇમ રેટ હવે વધી રહ્યો છે અને હત્યા જેવા ગંભીર ગુનાઓ પણ દર એક બે દિવસે સામે આવતા જાય છે. ત્યારે સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો આપતા પિતા પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને 20થી વધુ ઘા મારી પતાવી દેવા હોવાનો ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. હુમલાખોરોએ પિતા અને પુત્ર બંનેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. ગુરુવારે 7:30 વાગ્યાના અરસામાં શિવાભાઈ ભોજુભાઈ નિકમ અને તેમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા ત્યારે ઘર પાસે નાસ્તો કરતી વખતે કેટલાક અસામાજિક તત્વોએ એક યુવતીની છેડતી કરતા હતા, જે બાબતે શિવાભાઈએ આ સામાજિક તત્વોને ઠપકો આપતા તેમની ઉપર હુમલો કરાયો હતો. અસામાજિક તત્વોએ ત્રણેયને લાફા મારી પિતા પુત્રને ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારે પિતાની નજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જવા શિવાભાઈને પણ આ લુખ્ખા તત્વોએ 20થી વધુ ઘા મારતા તે સ્થળ પર જ ઢળી પડ્યા હતા. હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગે છૂટ્યા હતા અને ઇજાગ્રસ્ત શિવાભાઈ અને તેમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવા હતા. શિવાભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે યશવંતની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર 3-4 જણાના હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે હવે શહેર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો પર લગામ કસવી ખૂબ જ જરૂરી બની ગયું છે, નહીં તો સામાન્ય માણસોને જીવવું દુષ્કર બની જશે.